आज शंकरेश्वर टाउनशिप मुठिया गाम स्थित शंखेश्वर टाउनशिप छत पर थी तमे नजारो जोई सको जो। सामे जे देखाय छे सौथी ऊंचो बीजा बिल्डिंग करता ये बी ब्लॉक छे। सामे जे देखाय छे सी छे अहींयाथी वंचासे पण करी तमने सी ब्लॉक। પછી બાજુમાં ડી બ્લોક છે આ, અને હું જ્યાં ઊભો છું એ ઈ બ્લોક, અને આ બાજુ જે છે એ એફ બ્લોક છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો નીચે સામે જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ બે છે, એક મોટું છે અને એક આ નીચે છે, વચ્ચે જે સળિયા દેખાય છે એની બાજુમાં જે અહીંયાના ખાળકૂવા છે એ ખાળકૂવાનું પાણી ત્યાં આવે છે। અને અત્યારે હવે ચોમાસું બેસવા ઉપર છે। આજે 8 જૂન યાની કે સોમવાર લોકડાઉન અનલોકડાઉન થઈ ગયું છે, બધું અનલોક થઈ ગયું છે। અને ત્યાં હવે જોઈએ ધીરે ધીરે, હજુ વરસાદ પહેલો આવ્યો છે, આ તો ગટરનું જ પાણી છે, હજુ આજે જ વરસાદ આવ્યો છે, તો પણ આ ખાળકૂવાનું પાણી અહીંયાથી તમને જે દેખાય છે છત ઉપરથી, તો તમે સમજી શકો છો કેટલા કોલેરા ડેન્ગ્યુ વગેરે રોગ ફેલાઈ શકે છે। સામે તમે દેખો છો દેવરજ છે, રજના ટેનામેન્ટ છે, તેની બાજુ પાછળ મુરલીધર વગેરે જે અંડર કન્સ્ટ્રક્શન છે, આ બાજુ તમે મુઠિયા ગામ જોઈ શકો છો। તો હું આની વિડીયો કાફી ઉતારું છું અને કહેવા માગું છું કે આજે ખુલ્લી ખાળકૂવો છે તે બંધ કરવામાં આવ્યો। હું હવે ધીરે ધીરે અહીંયાથી શંખેશ્વર ટાઉનશીપમાં ધીરે ધીરે સીડીઓમાંથી ઉતરી અને નીચે જઈશ। જો આ શંખેશ્વર ટાઉનશીપની છત છે, જે ખાસ કરીને આ મુદ્દામાં ચર્ચામાં કોઈ મહત્ત્વની નથી, પરંતુ જે ખાળકૂવાનો મુદ્દો છે એ અહીંનો જ છે, એ પૂરું કરવા માટે અહીંનો મેં વિડીયોની અંદર જ લઈ લીધેલો છે। અહીંયાથી પણ તમે જોઈ શકો છો સામે શંખેશ્વર ટાઉનશીપનું મોટું લાલ કલરનું બોર્ડ મારેલું છે। આ બાજુ બીજી બાજુની છત છે, પાછળ આ બાજુ જોઈએ તો સમોર એપાર્ટમેન્ટ તથા મારુતિ એપાર્ટમેન્ટ, શ્રીરામ એપાર્ટમેન્ટ વગેરે છે। પાછળ હાઈવે દેખાય છે, હાઈવે પર કેટલી પણ બસ અને ગાડી વગેરે જઈ રહ્યું છે, અનલોકડાઉન થઈ ગયું છે, જોઈ લો તમે। સામે રણાસણ ટોલનાકા, આમ થોડા ફરીએ એટલે સમોર હાઇટ્સ, પછી મારુતિ પછી નરોડા જીઆઈડીસીની થોડી ઘણી ફેક્ટરીઓ, અને આમ જો તો આપણું શંખેશ્વર ટાઉનશીપ। હવે આ શંખેશ્વર ટાઉનશીપમાં હું ઈ બ્લોકમાં ઊભો છું, પછી સામે દેખાય એ બી છે ઊંચો જે કહ્યું એ પ્રમાણે, અને સામે જ તમે જોઈ શકો છો પેલી ખાળકૂવો, ઓપન ગટર, અહીંયાથી 50 મીટર પણ નહીં હોય સામે જ ઓપન ગટરમાં અમે રહીએ છીએ। હવે હું સીડીઓમાં ઉતરી અને નીચે જઈ રહ્યો છું, અને જે ઓપન ગટર છે ખાળકૂવો છે એ આપણે જોઈશું। તો આ આવી ગયો ગ્રાઉન્ડ ફ્લોર, અહીંયાથી આપણે સામે જઈશું, જોઈ શકો છો આ ઈ બ્લોક, આ ડી બ્લોક, આ એનું ખુલ્લું મેદાન, હવે આપણે જ્યાં ખુલ્લો ખાળકૂવો છે ત્યાં નજીક જઈ રહ્યા છીએ, અને ખુલ્લા ખાળકૂવો થી કેટલા રોગો ફેલાશે તમે વિચારી શકો છો। તમારું શું માનવું છે છોકરાઓ, આ સામે જે દેખાય ખુલ્લો ખાળકૂવો છે એના વિશે, એનાથી રોગો ફેલાવાની શક્યતા છે? કયા કયા રોગ ફેલાઈ શકે છે? જનરલ નોલેજ, હા, ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાઈ શકે છે, કોલેરા જી। તો આપણે એની વિડીયો શૂટિંગ ઉતારી અને યોગ્ય ઓથોરિટીને બતાવીશું। આ સામે બી બ્લોક છે, એની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો આ ઓપન ગટર છે, ખુલ્લો ખાળકૂવો, કોરોના તો જ્યારે થશે ત્યારે થશે, પણ આ કોલેરા મેલેરિયાથી ક્યાં જઈશું?
देखो અહીંયાથી કેટલા નજીકના અંતરે સામે જ સંખેશ્વર ટાઉનશીપનો એ બ્લોક તમને વંચાઈ રહ્યો છે. સામે ઈ બ્લોક અહીંયા ખાળકુવાનું પાણી આવે છે તો એની સંરચના સમજવાની કોશિશ કરીશું. આ ખુલ્લો ખાળકુવો, ઓપન ગટર, તમે જોઈ શકો છો અહીંયા કેટકેટલા રોગો ફેલાવાની શક્યતા છે. અહીંયાથી આપણે જોઈશું એનું પાણી પણ સામે જે દેખાય, જે જગ્યાએથી આવે, સામે કોઈ જઈ રહ્યું છે તે બાજુથી આવી રહ્યું છે, એની ખાળકુવાની વ્યવસ્થા મ્યુનિસિપાલિટીએ, ખાળકુવો બિલ્ડરે તો બનાવ્યો પરંતુ હવે એની મ્યુનિસિપાલિટી કેવી રીતે મેનેજ કરે છે અને શું તંત્ર છે એ હવે એ લોકોને જ ખબર. જોઈ શકો છો તમે સામે સંખેશ્વર ટાઉન છે. આ બાજુથી પાણી આવે છે, અંદર છે એક બિલ્ડિંગની અંદર પણ પાણી ભરાઈ ગયું છે, નીચે જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે. જો આ નીક બનાવેલી છે, આ નીકમાંથી પાણી આવે છે, જોઈ લો. અહીંયા ખાળકુવા છે જે તમે જોઈ શકો છો, તો ખાળકુવામાંથી અહીંયા પાણી લઈ અને મ્યુનિસિપાલિટી આમ તો લઈ જવું જોઈએ, પરંતુ ત્યાં સામે દેખાય પછી રાઈટ સાઈડ એક ડાયવર્ટ થાય છે અને આખું બિલ્ડિંગની નીચે એનો જમાવડો થાય છે. અહીંયા પાઇપ આપેલી છે, જોઈ શકો તમે.
જો આ પાણી બધું જ ગટરનું આ બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ જે બિલ્ડિંગ છે એમાં જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલો રોગ ફેલાવો થઈ શકે છે ગટરના પાણીથી. ત્યાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જુઓ અહીંયાથી પાણી આવ્યું આ બાજુથી, આ સીડીઓ આગળથી, આ પાઇપ જોઈન્ટ પાઇપ છે ત્યાંથી આમ આવ્યું, સામે દેખાય છે આમ આવ્યું, અહીંયા એનો નિકાલ થાય છે. ત્યાં બુડબુડ બુડ થાય છે, આ એની સંકેશ્વર ટાઉનશીપની ઓફિસ જે પહેલાં બનાવી હતી ત્યાંથી એક જ ચિત્રમાં બે આવી જાય એટલું છે. જો ઓપન ગટર દેખો, અહીંયા પૂરી જગ્યાએ આ ગટરનું પાણી ફેલાયેલું છે. તો મારી સત્તાધીશોને અને બિલ્ડરને નમ્ર વિનંતી છે કે આ ઓપન ગટરને બંધ કરવામાં આવે. સામે જોઈ શકો છો સંકેશ્વર ટાઉન છે. આ જ મોટરથી પાણી ખેંચવામાં આવે છે. અહીંયા એ મોટર અહીંયાથી કોઈ દેખી ના રહે, ઢાંકી બી દીધી છે. અહીંયા એના ખાળ કૂવા છે, સામે જ જોઈ શકો છો સંકેશ્વર ટાઉન છે પણ આ ખાળ કૂવાની હાલત.
આ સંકેશ્વર ટાઉનશીપની પાછળનો ભાગ. અલગ અલગ એંગલથી દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.